હોય છે અને બસ એ સમસ્યાનું નિરાકરણ એટલે કે નિરીક્ષણ મારી મુખ્ય ત્યાં બે સમસ્યા હતી. એક તો કોરોના કાળમાં બાળકનું શિક્ષણ બંધ હતું, શાળાઓ બંધ હતી, પણ આપણે શેરી શિક્ષણ તો કરવા જ પડતા હતા. અમારી શાળાએ ત્રણ જગ્યાએ રેગ્યુલર બેઝ ઉપર શેરી શિક્ષણ શરૂ કર્યું, પણ મારી મેઇન સમસ્યા એ હતી કે તે ત્રણેય જગ્યાએ થઈને ફક્ત ટોટલ સંખ્યાના 5% જ બાળકો શેરી શિક્ષણમાં આવતા, અને તે પણ 13 થી 14 જેટલા જ બાળકો થતા. અમે વિચાર્યું કે શેરી શિક્ષણમાં શરૂ કરીએ, શેરી શિક્ષણમાં બાળકોની સંખ્યા વધુ. મારી શૈક્ષણિક સમસ્યા, મારી મુખ્યત્વે બે શૈક્ષણિક સમસ્યા હતી. એક તો નવા સત્રથી શરૂ થતા શેરી શિક્ષણમાં બાળકોની બહુ ઓછી સંખ્યા, ત્રણેય જગ્યાએ થઈને ફક્ત 10 થી 15 જ બાળકો, જે બાળકની ટોટલ સંખ્યાના 5% જ હતા, એટલા જ બાળકો શેરી શિક્ષણમાં આવતા. મારી બીજી શૈક્ષણિક સમસ્યા હતી શાળા ખુલ્યા બાદ બાળકમાં નેતૃત્વ, આત્મવિશ્વાસનો અભાવ, શરમ, સંકોચ, સ્ટેજ ફિયર વગેરે. મારી આ સમસ્યાઓના સમાધાન માટે અમે ઘણા બધા ઉપાયો વિચાર્યા, જેમાંથી શેરી શિક્ષણમાં બાળકોની સંખ્યા વધારવા માટે રોજ નવા નવા દિવસોની ઉજવણી, ક્રાફ્ટવર્ક, બાળવાર્તા અને બાળગીતો, વિવિધ દિવસોની ઉજવણી, અઘરી સંકલ્પના સમજવા માટે મોડલ મેકિંગ, ગુરુવંદના, પેરેન્ટ્સ ડેની ઉજવણી વગેરે જેવા પ્રોગ્રામો શરૂ કર્યા. આ બધા ઉપાયો પછી અમારા શેરી શિક્ષણમાં 5% 23% બાળકો વધ્યા. જ્યાં રોજ 10 થી 15 બાળકો આવતા, ત્યાં હવે 60 થી 70 જેટલા બાળકો દરરોજ શેરી શિક્ષણનો લાભ લેતા થયા. શાળા ખુલ્યા બાદ આ જ પ્રવૃત્તિને અમે એક નામ આપ્યું, પોઝિટિવ સેટરડે વિથ માસ પીટી એન્ડ અધર એક્ટિવિટીઝ. દર શનિવારે અમે બાળકને બાળ વર્તા તેમજ માસ પીટીના દાવ કરાવતા. અમે નામ પ્રમાણે માસ પીટીના દાવ કરાવ્યા.
તાળી તું એકલા હાથી ન વાગે. આ બધામાં મને મારા સ્ટાફે પૂરતો સપોર્ટ કર્યો છે. દર શનિવારે અંગ્રેજી પ્રાર્થના તેમજ ધૂન અને હનુમાન ચાલીસા પછી શિક્ષક દ્વારા બાળ વાર્તા અને વાર્તામાંથી જ પ્રશ્નોત્તરી અને ત્યારબાદ માસપીટીના દાવ જે બાળકો જ હેન્ડલ કરે. રોલ નંબર પ્રમાણે બાળકોના વારા પ્રમાણે બાળકો દાવ કરાવે, છોકરીઓ અને છોકરાઓ સાથે દાવ કરે, તેનામાં આત્મવિશ્વાસ અને નેતૃત્વ આવતા થયા છે. શરમ સંકોચ દૂર થઈ છે, તેની યાદશક્તિ વધી છે, સ્ટેજ ફિયર દૂર થયો છે, આત્મવિશ્વાસ વધ્યો છે. ત્યારબાદ બાળકને સંચાલનમાં પોઝિટિવ વિચારો આપવામાં આવે છે. ત્યારબાદ મોડેલ બનાવવા તથા અઘરી સંકલ્પનાઓ મોડેલ દ્વારા શીખવવી તથા ક્રાફ્ટ વર્ક દ્વારા સર્જન શક્તિનો વિકાસ કરવો વગેરે જેવા ગુણોનો વિકાસ થાય છે. પહેલાની પરિસ્થિતિ પ્રમાણે ફેરી શિક્ષણ ચાલુ કરવામાં આવ્યા ત્યારે ત્રણેય જગ્યાએ થઈને ફક્ત 10-15 જેટલા વિદ્યાર્થીઓ જ નિયમિત હાજર રહેતા અને તે વિદ્યાર્થીઓ પણ એકદમ નીરસ, અશિસ્ત, આત્મવિશ્વાસનો અભાવ, મૂલ્ય શિક્ષણનો અભાવ, નેતૃત્વનો અભાવ, ગણિત, વિજ્ઞાન, ભાષા જેવા વિષયોમાં અત્યંત નબળા પડી ગયેલા વિદ્યાર્થીઓ હતા. બાળક હવે અભ્યાસથી વિમુખ અને મોબાઈલથી વધુ નજીક જઈ રહ્યું હતું. બાળકને હવે શેરી શિક્ષણમાં આવવું તથા અભ્યાસ ગમતો ન હતો. સમગ્ર સંખ્યાના 5% જ બાળકો શેરી શિક્ષણમાં આવતા. શાળા ખુલ્યા બાદ ખબર પડી કે બાળકમાં આત્મવિશ્વાસ અને નેતૃત્વનો તો અભાવ છે. પછીની પરિસ્થિતિ, શિક્ષણમાં માસપીટીના દાવ તથા બાળ વાર્તા, બાળ ગીત, ગણિત વિજ્ઞાન ના વિવિધ મોડેલોના પ્રદર્શન, વિવિધ દિવસોની ઉજવણી, કાર્ડ મેકિંગ, ગુરુવંદના તથા પેરેન્ટ્સ ડેની ઉજવણી શેરી શિક્ષણમાં સમાવેશ કર્યા બાદ જુલાઈ માસમાં જ શેરી શિક્ષણમાં, એટલે કે ફક્ત 1 મહિનામાં જ શેરી શિક્ષણમાં 60-70 જેટલા વિદ્યાર્થીઓ, એટલે કે 5% 23% થઈ ગયા. શાળા ખુલ્યા બાદ આ જ પ્રવૃત્તિઓ પોઝિટિવ સેટરડે વિથ માસ પીટી એન્ડ અધર એક્ટિવિટીઝ નામથી દર શનિવારે ચાલુ કરી, જેનાથી 80% બાળકોનો આત્મવિશ્વાસ આવી ગયો છે, સ્ટેજ ફિયર દૂર થઈ છે, નેતૃત્વ શક્તિનો વિકાસ થયો છે, યાદશક્તિ અને એકાગ્રતા વધી છે, છોકરીઓના શરમ અને સંકોચ દૂર થયા છે, જેન્ડર ગેપ દૂર થયો છે, સમૂહ ભાવના વિકસી છે. સમંદર તો પરખતા હૈ હોસલે કસ્તીઓ કે, સમંદર તો પરખતા હૈ હોસલે કસ્તીઓ કે, અરે મેં તો ડૂબતી કસ્તીઓ કો હી જહાજ બનાતી, બનાએ ચાહે ચાંદ પર કોઈ બુર્જ ખલીફા, બનાએ ચાહે ચાંદ પર કોઈ બુર્જ ખલીફા, અરે મેં તો કચ્ચી ઈંટો સે હી તાજ બનાતી, અરે મેં તો કચ્ચી ઈંટો સે હી તાજ બનાતી. માસપીટીના દાવ બાદ બાળકો અમે શાળા કક્ષાએ બનાવેલ મેથેમેટિકલ ગાર્ડન અને એજ્યુકેશનલ ફન દ્વારા ગણિત, વિજ્ઞાન અને ભાષાના બનાવેલ વિવિધ મોડલોથી શિક્ષણ આપવામાં આવે છે, જેમાં બાળકો પોતાની જાતે ઘડિયા, સંખ્યા જ્ઞાન, વિવિધ શેપ, ભાષા શિક્ષણ જેવા વિષયો ભણે છે અને બાળકો સરળતાથી નાની નાની ગેમ અમે જાતે બનાવેલી છે, સાપસીડી તેમજ બીજી ઘણી સંખ્યા જ્ઞાનની રમતો રમે છે અને બાળક પોતાની જાતે બધું શીખે છે. રમકડા તો મોંઘા હોય છે, પરંતુ અમે કાગળમાંથી રમકડા બનાવી રમકડાનો આનંદ માણીએ છીએ અને અમારી સર્જન શક્તિ વિકસાવીએ છીએ. અમે કાગળમાંથી દેડકા, સસલાભાઈ, બિલાડી, સાપ, છત્રી તેમજ બુકમાર્ક તેમજ ઘણી બધી વસ્તુઓ કાગળમાંથી બનાવીએ છીએ, જેમાં વિવિધ પ્રાણીઓ તથા ઘણી બધી વસ્તુનો સમાવેશ થાય છે. અમે ફક્ત 2 રૂપિયામાં તો ઘણા બધા રમકડા બનાવી લઈએ છીએ. મને સિનેમા કરતા ખૂબ મજા આવે છે. દર શનિવારે સસ્તી મેડમ મને માસપીટીને દાવ કરાવે છે, અલગ અલગ રમકડા બતાવે છે, લાઇબ્રેરીમાં લઈ જાય છે અને બાળ વાર્તા પકાવે છે. તેના પ્રશ્નોના જવાબ આપવા પણ મને ખૂબ ગમે છે અને માસપીટીના દાવથી અમને સારી તાજગી પણ મળે છે. અને પહેલાં મને વહેલું ઉઠવાની આળસ આવતી હતી, હવે મને સ્કૂલે આવવાનો હરખ થાય છે. થેન્ક યુ.
મારું નામ નિસંજયભાઈ પરમાર છે. હું છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરું છું અને માસ્ટર ક્રિયાઓ કરવા ખૂબ જ ગમે છે. આ ઇનોવેશન થી ઘણા બધા હકારાત્મક ફેરફારો અમે જોઈ શકીએ છીએ. હવે અમે ધોરણ 1 થી 5 માં પણ આ ઇનોવેશન લઈ આવશું. હું ઈચ્છું છું કે બધી શાળાઓ આ ઇનોવેશન અપનાવે. થેન્ક યુ વેરી મચ.